અગાઉ આપણે જોયું બરાબર એટલે કે તમે જો ટ્રેનની લાંબા મુસાફરી પર જાઓ છો તો સમય પસાર કરવા માટે તમે શું કરો છો બરાબર તો ઘણી બધી રમતો હોય છે લુડો છે બરાબર કેરમ ચેસ છે ત્યારબાદ ઇસ્ટો જેવું છે ઘણી બધી એવી રમતો આપણે સાથે લઈ જઈ શકીએ છીએ પણ અત્યારે તો એવું કઈ જ લેવાની જરૂર છે નહીં કેમ કે મોબાઈલ તો આવી ગયો છે મોબાઈલ છે લેપટોપ છે બરાબર ઘણા લોકો તો લેપટોપ લઈને પણ પોતાનો સમય પસાર કરે છે બરોબર અંદર કામ વર્ક પણ કરતા હોય ત્યારબાદ નાના બાળકો હોય મોબાઈલમાં ગેમ રમતા હોય અને સમય પસાર થઈ જાય છે ત્યારબાદ છે કે નીચે આપેલ ચિત્રમાં દર્શાવેલ સેવકો ઓળખો અને તેમના નામ લખો તેઓ શું કામ કરે છે તેની ચર્ચા તો મિત્રો પહેલા નંબરમાં અહીંયા આપણને આપ્યું પૂછે બરાબર તો જોઈએ અહીંયા આ વ્યક્તિ છે એ સામાન્ય ઉપાડે છે અને લાલ કલરના કપડાં પીરા છે તો રેલવે સ્ટેશન ઉપર જે આવા રેડ કલરના કપડાં હોય અને આવા સામાન ન ઉપાડે એને કહેવાય છે કુલી તો તમારે અહીંયા કુલી લખવાનું છે તો એ શું કામ કરે છે મિત્રો તો એ લોકો છે જે લોકો અને વધારે સામાન હોય ઉચકી ન શકતા હોય તો કુલીની મદદથી એ લોકો સામાન એને જે કે છે ત્યાં એ પહોંચાડી દે છે બરોબર રિક્ષા સ્ટેન્ડ અથવા તો ટ્રેન પાસે ગમે ત્યાં પહોંચાડી દે છે અને એના બદલામાં ઈ લોકો આને શું આપે છે પૈસા આપે છે અને આ લોકો પોતાનું ગુજરાન આવી રીતે કરતા હોય છે બરોબર ત્યારબાદ બે નંબરમાં જોઈએ આપણે બે નંબરમાં જોવો અહીંયા યુનિફોર્મ પહેરેલો છે અને હાથમાં બે ચંડી છે એક લીલી છે અને બીજી લાલ છે તો લીલી ચંડી છે એ શું કરે છે કે જ્યારે ટ્રેન આવે છે બરાબર ટ્રેન આવતી હોય અને જો એ ટ્રેન ઊભી રહેવાની હોય તો એ કઈ ચંડી બતાવે છે લાલ લાલ ચંડી બતાવે એટલે કે ટ્રેન ઊભી રહે અને જ્યારે લીલી ચંડી બતાવે ત્યારે ટ્રેન શું કરે છે જાય છે બરાબર તો આ ચંડી બતાવે છે કે જે ટ્રેન ઉભે ઊભું રહેવાનું અને ટ્રેન ચાલુ કરવાનો સંકેત આપે છે બરોબર ત્યારબાદ ત્રીજા નંબરમાં જોઈએ તો કે જોઈએ અહીંયા જો ટ્રેનમાં આમને પણ યુનિફોર્મ પહેરેલો છે અને આગળ આપણને પાટા દેખાય છે અહીંયા કાચ જેવું છે તો મિત્રો આ જે છે એ ટ્રેન ચલાવે છે બરોબર ડ્રાઈવર છે ટ્રેનના આગળ રસ્તો જોવે છે અને કઈ જગ્યાએ ક્યાં આવે છે એ લોકોને ખબર હોય છે એટલે કે આને ટ્રેનના શું કહેવાય મિત્રો ડ્રાઈવર કહેવાય ત્યારબાદ જોઈએ અહીંયા કે કોણ છે જોવો અહીંયા યુનિફોર્મ પહેરેલો છે રેડ માર્ક ઉપર ટોપી છે વ્હાઈટ જેવી તો આ છે ટિકિટ ચેકર તો આપણે ટ્રેનમાં બેઠા છીએ તો ટિકિટ લીધી છે કે નથી લીધી બરોબર તમે કેટલા વ્યક્તિની ટિકિટ લીધી છે અને તમે કેટલા વ્યક્તિ છો એ બધું ચેક કરે છે કોણ

જે સાફ સફાઈનું કામ કરે છે તો સાફ સફાઈ સફાઈ કામદારાને કહી શકાય સફાઈ કામ વાળા કહી શકાય ત્યારબાદ જોઈએ અહીંયા જોવો કોમ્પ્યુટર છે બરોબર યુનિફોર્મ પહેરેલો છે તો એને શું કહેવાય તો એને શું કહેવાય તો કે આ ટિકિટ આપે છે બરોબર અહીંથી આ બારીમાંથી આપણે શું લેવાની હોય મિત્રો અહીંથી આપણે જે જગ્યાએ જવું હોય ત્યાંથી આપણને અહીંયા ટિકિટ આપે બરોબર

પોંચી જે પ્રકરણ હતું એ અહીંયા શું થાય છે મિત્રો પૂરું થાય છે તો આશા રાખું છું કે આમાં તમને ઘણું સમજાયું હશે બરાબર આપણે આમાં શું જોયું મિત્રો તો કે નદીઓના નામ જોયા બરાબર સુરતમાં શું વખણાય છે એ જોયું બરાબર સુરતની કઈ મીઠાઈ વખણાય છે ઘણું બધું આમાં જાણું આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે જે તમારે ધ્યાન રાખવાના છે બરાબર તો અહીંયા હું આ પ્રકરણ મિત્રો પૂરું કરું છું ફરીથી મળીશું નવા પ્રકરણ સાથે ત્યાં સુધી અસ્તુ જય હિન્દ જય ભારત